તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઇબેક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો। नमस्कार, सीएनबीसी बजाना इबिक्स कैश स्टूडियो में आपनु स्वागत है। ने आप जो रहा प्रॉपर्टी गुरु और हूँ छू निशा पांड्या। त्यारे अत्यार सुधी आपणे अलग अलग सीटीज़ की बात करी, अलग अलग राज्यों की बात करी, मुंबईनी पण बात करी, ने हवे आपणे जाणवाने छे ब्रॉड मार्केट केवू छे, एक्चुअल रियल एस्टेट में अत्यारे शू चाली रह्यु छे, कया कंसेप्ट वधु डेवलप थई रह्या छे, अने एक्चुअल फेस्टिवल पहला परिस्थिति शू छे। तो आपणी साथे चर्चा में आज जोड़ाई रह्या छे एसएचएमना वेस्टर्न रीजनना चेरमेन अने साथे सेवी इन्फ्रास्ट्रक्चरना एमडी જક્ષેશા। જક્ષેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં। થેન્ક યુ। આપણે ઘણા વખતે મળી રહ્યા છે અને આ 1.5 વર્ષનો સમયગાળો એવો રહ્યો છે જેમાં ઘણું ખરું બદલાઈ ગયું, ઘણો કન્સેપ્ટ બદલાઈ ગયો। સૌથી મહત્વનું તો જે ઘણા વખતથી 4-5 વર્ષથી આપણે જોઈ રહ્યા છે, જે એક રિયલ એસ્ટેટ માર્કેટ સાઇડવેઝ અથવા તો મંદીના વમળમાં ક્યાંક ફસાયેલું હતું, ત્યાંથી કમ્પ્લીટલી બહાર નીકળતું દેખાઈ રહ્યું છે। પણ તમે શું આનાથી સહેમત છો? શું કમ્પ્લીટલી બહાર નીકળી ગયું છે અને હવે એક નવી તેજીની શરૂઆત આપણે રિયલ એસ્ટેટમાં જોઈ રહ્યા છે? હું તમને કહું કે રિયલ એસ્ટેટ બધાને ખ્યાલ છે, ઇન્ડસ્ટ્રી છેલ્લા 3-4 વર્ષથી બહુ જ રિફોર્મ્સ બધા આવ્યા, એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ આવ્યા, બેન્કિંગ રિફોર્મ્સ આવ્યા, ટેક્સ રિફોર્મ્સ આવ્યા, રેરા આવ્યું, જીએસટી આવ્યું, ઘણા બધા રિફોર્મ્સ આવ્યા। ઓલરેડી નોટબંધી પછી થોડુંક જૂજી રહ્યું હતું રિયલ એસ્ટેટ, અને પછી આટલા બધા રિફોર્મ્સ એક સાથે બહુ જ ઓછા ઇન્ટરવલમાં આવી ગયા, એટલે ઘણું બધું ફ્રેજાઇલ સિચ્યુએશન રિયલ એસ્ટેટની હતી। એ પછી ઇમિડિયેટલી થોડા એમાંથી થોડાક બજાર થોડું બેઠું થવાનું ટ્રાય કર્યું, એમાં પેન્ડેમિક આવ્યું, અને પેન્ડેમિક આપણને ખ્યાલ છે બધાને કે શરૂઆતમાં આપણો બધાનો ઇન્ડસ્ટ્રીનો એઝ અ હોલ કે જાન હે તો જાન હે એમાં આપણે પડ્યા, એટલે કે સર્વાઈવલ સ્ટેટમાં આપણે બધા હતા। ફોર્ચ્યુનેટલી બધા એફર્ટ્સ ઓફ અર્બન લોકલ બોડી, સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને પબ્લિક અને પેરામેડિકલ સ્ટાફના બધાના હિસાબે, બધાના જોઈન્ટ એફર્ટથી આપણે સર્વાઈવલમાંથી રિવાઈવલ પર ઓલરેડી લાસ્ટ ઓક્ટોબર નવેમ્બરમાં આવી ગયા હતા। પછી પાછો અગેન એપ્રિલ મે માં આપણે પાછો બહુ જ મોટો, આપણને પેન્ડેમિકનો બહુ જ મોટો, એટલે કહેવાય કે જે કોઈ કદી કોઈ સ્વપ્નમાં વિચારી ના હોય એટલો મોટો આપણને વજ્રઘાત જે પડ્યો આ વખતના સેકન્ડ ક્યુમાં, એટલે કે ફરી પાછા આપણે સર્વાઈવલ મોડમાં, સર્વાઈવલ એટલે કે આમ જીવવા માટે લોકો તક સુધી એટલા સર્વાઈવલ મોડમાં જતા રહ્યા, જે લાસ્ટ લોકડાઉનમાં પણ નહોતું, અગેન પાછા આપણે રિવાઈવલ મોડમાં જઈ રહ્યા છીએ। અને મને લાગે છે કે આ વખતે લુકિંગ ટુ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોકોનો નોહાવ, અને આપણને ખબર પડી છે કે ક્યારે શું કરવાનું પેરામેડિકલ સ્ટાફને અને બધાને લોકોને પણ, તો કદાચ ધીરે ધીરે આપણે આવનારા 2 ક્વાર્ટરમાં આપણે સસ્ટેનેબિલિટી મોડ પર જઈ રહ્યા એવું દેખાય છે। રિવાઈવલ તો 100% છે। That means, Nishaben, real estate industry અને as a industry as a whole, અને આપણું ઇન્ડિયા કે 75 કરોડ સુધી વેક્સિનેશન પહોંચી ગયું, કે આપણા સ્ટેટ દુનિયાના બીજા કન્ટ્રી કરતા આગળ છે, આપણા રાજ્યો દુનિયાના કન્ટ્રી કરતા આગળ છે, યુએસ કરતા કદાચ ઉત્તર પ્રદેશ આગળ હશે અને મેક્સિકો કરતા કદાચ ગુજરાત આગળ હશે। તો મારું કહેવું એ છે કે આપણી જે રેઝિલિયન્સી છે, સ્થિતિસ્થાપકતા, એટલે આપણી ઇન્ડિયન પીપલ, ઇન્ડિયન ઇકોનોમી, ઇન્ડિયન માઇન્ડસેટ હેઝ બીકમ એન્ડ હેઝ પ્રૂવ કે સૌથી વધારે રેઝિલિયન્ટ છે, એટલે કે એને ગમે તેટલા તમે પેન્ડેમિક હોય કે પછી કુદરતી આફત હોય કે ભાઈ અર્થક્વેક હોય કે કશું પણ હોય, પણ એમાંથી જલ્દી ઉભા થઈ એક ફિનિક્સ પક્ષીની જેમ બહાર આવે એવી આ ઇન્ડસ્ટ્રીનો આપણે અનુભવ કરી રહ્યા છે। હું ખાલી આ લીપ સર્વિસ નથી કરતો, તમે જીએસટી ના આંકડા જુઓ, તમે પીએમઆઈ ઇન્ડેક્સ જુઓ, તમે ઓવરઓલ ટેક્સ જુઓ સ્ટ્રક્ચર, આ તમને બધા આંકડાઓ પણ તમને સપોર્ટ કરશે કે આપણે ખરેખર રિવાઈવલ મોડ પર જઈ રહ્યા છીએ અને ધીરે ધીરે સસ્ટેનેબિલિટી મોડ પર આપણે જઈ રહીશું। તમામે તમામ બજાર, ફ્રોમ સ્ટોક એક્સચેન્જ ટુ ફાઇનાન્શિયલ માર્કેટ ટુ ફિનટેક માર્કેટ ટુ સર્વિસ ઇન્ડસ્ટ્રી ટુ ટુરિઝમ ટુ એવિએશન ટુ રિયલ એસ્ટેટ ફોર મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી, આ બધી જ વસ્તુ આપણે આપણે લુક એટ ધ ટુરિસ્ટ ઇન્ડસ્ટ્રી, તમે આપણે રિયલ એસ્ટેટની વાતો પછી કરીશું, લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રી, આપણે સન એન્ડ સેન ટુરિસ્ટમાંથી અત્યારે તમે મને નિશાબેન નેક્સ્ટ 6 મહિના સુધી શુક્ર શનિ રવિમાં કોઈ એક ઇન્ડિયાના સારા લોકેશન પર હોટલ મને રૂમ અપાવી છો, એક ઓવરઓલ સરસ રીતે ગ્રોથ થઈ રહ્યો છે। હવે હું રિયલ એસ્ટેટ પર તમારી પર આવું, તમારી વાત પર, પહેલી વાર આફ્ટર ગોલ્ડ સ્ટોક એક્સચેન્જ કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ, સરકારી બોન્ડ,
કે પછી જમીન કે ઘર કરતા પહેલી વાર રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ એ સોશિયલ સ્ટેટસ થઈ ગયું છે. એ પોતાની એક નેસેસિટી તો ખરી, પણ એના કરતા વધારે જીવવાનું કે પોતાના સર્વાઈવલનું એક મોટું મોટું માધ્યમ થઈ ગયું છે. લોકોને પોતાના છોકરાના લગ્નમાં કદાચ પછી ખર્ચો કરશે કે બધા પોતાનું સેવિંગ પછી કરશે કે ગોલ્ડ સાચવું છું કે જમીન ઓછી લેશે, સ્ટોકમાં કદાચ ઓછા કરશે, પણ પહેલા ઘરનું ઘર અને પોતાનું વ્યવસ્થિત પોતાના ફેમિલી જોડે કેવી રીતે સારી રીતે રહી શકે. પહેલી વાર આટલા આખા વર્ષોમાં કે સદીઓમાં ઘરનું મહત્વ સમજાયું છે અને સોશિયલ સ્ટેટસ થઈ ગયું છે. તો આમાં કોઈ શંકાને સ્થાન નથી કે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી કેમ આટલી બધી, જયારે અર્થક્વેક થયું ત્યારે લોકો પોતાના ઘરમાં નતા જતા, જ્યારે ફ્લડ આવ્યું ત્યારે લોકોને પસ્તાવો હતો કે આપણે કેવી રીતે ઘરમાં કરીશું. હવે પહેલી વાર એવું થયું છે કે ઘરનું મહત્વ સમજાય છે અને ઘરમાં કેવી રીતે રહેવું, એક બેડરૂમ વાળાને સહેજ મોટું ઘર કેવી રીતે મળે, બે બેડરૂમ વાળાને વર્ક ફ્રોમ હોમ નાની જગ્યા મળે, એને બાલ્કની છૂટી કેવી રીતે મળે, એના લોકેશનમાં નીચે સરસ ગ્રાઉન્ડ ગ્રીન એન્વાયરમેન્ટ કેવી રીતે હોય. પહેલા એવું હતું કે ઘર શોધીએ તો એક સારું આજુબાજુ એજ્યુકેશન કેમ્પસ હોય કે લોજિસ્ટિક સપોર્ટ હોય, પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય. હવે ઘર બધાને સહેજ મોટું જોઈએ છે, ઘરમાં લોકો રહી શકે. પહેલા ત્રણ બેડરૂમમાં બે બાથરૂમ ચાલતા હતા, હવે નહીં ચાલે. પહેલા ત્રણ બેડરૂમમાં લોકો રહેતા, હવે એક નાનો સ્ટડી રૂમ કે વર્ક ફ્રોમ હોમ પણ જોઈશે. આ જરૂરિયાતો એ બતાવે છે અને નેસેસિટી છે એ બતાવે છે કે ઇટ્સ નોટ મોર અ લક્ઝુરિયસ ઓર અ ઇન્વેસ્ટમેન્ટ, ઇટ્સ અ સોશિયલ સ્ટેટસ, અને લોકો એની માટે શોધી રહ્યા છે. એટલે આપણને માર્કેટમાંથી પણ ખબર પડે છે, સાઇટ પરથી ખબર પડે છે, ફૂટફોલ પરથી બી ખબર પડે છે. એટલે આ હું એક બહુ મોટું પેરાડાઇમ શિફ્ટ જોઈ રહ્યો છું નિશાબેન. ત્યારે જક્ષજી, આ કારણ કે રિયલ એસ્ટેટ ખાલી એક ઇન્ડસ્ટ્રી નથી, એની સાથે લગભગ 250 જેટલી ઇન્ડસ્ટ્રીઝ જોડાયેલી છે, અને આમાં ટેકો અને રિવાઈવર ત્યારે જ આવશે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આખા બધા ફૂલ્લી વેક્સિનેટેડ થઈ જશે. તમારા મતે શું અત્યારે આ ઇન્ડસ્ટ્રીમાં બધા વર્કર્સ હોય, કારીગરો હોય, સ્ટાફ હોય, ઇનફેક્ટ બધા શું વેક્સિનેટેડ છે, એટલીસ્ટ ફર્સ્ટ ડોઝ? મારા હિસાબે લગભગ 90%, હું 100% તો નહીં કહી શકું, પણ 90-95% સ્ટાફ, એ વર્કર થી માંડીને એન્જિનિયર્સ થી માંડી અને સાઇટ સ્ટાફ અને ઓફિસ સ્ટાફ બધા ફર્સ્ટ તો ઓલરેડી વેક્સિનેટ થઈ ગયા છે. સેકન્ડ ટાઈમ વેક્સિનેટેડ કદાચ 70-75% લોકો થઈ ગયા છે. એટલું આવનારા ડિસેમ્બર સુધીમાં, એટલે કે 2021 અંત સુધીમાં, લગભગ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીના 90-95% વર્કફોર્સ વેક્સિનેટેડ થઈ ગયું હશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. સાચી વાત છે, તો બધા વેક્સિનેટેડ હશે અને સેફ હશે તો આગળ જતા કામ કરી શકશે, અને ઇમ્યુનિટી બિલ્ડ હશે તો વધારે ઉત્સાહથી કામ કરી શકશે. પણ હવે રિયલ એસ્ટેટ પર આવીએ. અત્યારે અમુક રિપોર્ટ્સ એવા આવી રહ્યા છે કે તમે જુઓ તો 2023 સુધીમાં જેટલી ઇન્વેન્ટરીઝ છે એ બધી ખાલી થઈ જશે. ઇવન ન્યૂ લોન્ચીસ છે ત્યાં પણ કહી શકાય કે ઓપોર્ચ્યુનિટી ઓછી મળશે, એટલા ઘરોની ડિમાન્ડ આવી રહી છે. તમે અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો? ઓવરઓલ ઇન્વેન્ટરીઝમાં ઘટાડો આવ્યો છે, શું નવા લોન્ચીસ પણ એ ફોર્સફુલી આગળ વધી રહ્યા છે? નિશાબેન, તમે મારા જૂના કદાચ ઇન્ટરવ્યુ CNBCના માધ્યમથી તમે કદાચ ચેક કરશો તો હું લગભગ વારે વારે કહેતો હતો પેન્ડેમિક પહેલા કે બીકોઝ ઓફ ડિમાન્ડ સપ્લાયનો ગેપ વધી જશે, ધીરે ધીરે સપ્લાય ઓછો થતો જશે અને ડિમાન્ડ વધતી જશે. બીકોઝ ઓફ ધ સમ લિમિટેશન્સ, એ ધેટ ઇઝ ગુડ કે ભાઈ કોઈ માણસ ત્રણ સ્કીમ કરતો હોય, ત્રણેયમાં પ્રોબ્લેમ થાય, એના કરતા એક સ્કીમ કરે, પોતાના ફાઇનાન્શિયલ ક્લોઝર કરે, જેટલા પૈસા હોય જેટલી ચાદર હોય એટલા જ પગ લંબાવીને એ રીતે કરતા કરતા, અને બીજા રહેલા કોમ્પ્લાયન્સ એટલા બધા અઘરા અને સ્ટ્રિંજન્ટ થઈ ગયા છે. ધેટ ઇઝ ગુડ ફોર કસ્ટમર એન્ડ ઇન્ડસ્ટ્રી ફોર અસ ઓલ્સો. પણ એનો જે આઉટકમ આવશે, મેં તમને વારે વારે એ વખતે પણ કહ્યું હતું કે સપ્લાય ઓછો થતો જશે અને એ આપણે દેખાઈ રહ્યું છે. પણ તમે હવે જો કસ્ટમર પોઈન્ટ ઓફ વ્યૂ, હું બધાને કહેવા માંગુ છું, ઓલ ટાઈમ લો, ધ ઓલ્ડેસ્ટ, એટલે કે વન ઓફ ધ લોએસ્ટ રેટ, ઇન્ટરેસ્ટ રેટ અત્યારે તમને જોવા મળી રહ્યા છે. દસ દિવસથી જે થોડુંક વરસાદ આવી ગયો છે એનાથી આપણે લગભગ મોન્સૂન એવરેજ ઓર જસ્ટ અબાઉ એવરેજ આપણે આવી ગયા છે, જે પહેલા તકલીફ હતી 10 દિવસ પહેલા. એટલે કે મોન્સૂન પણ સારું છે, ઓવરઓલ લોકોની ડિમાન્ડ પણ સારી છે, ઇન્ડસ્ટ્રી સારી ચાલી રહી છે, એગ્રીકલ્ચર ગ્રોથ સારો છે, અને ઇન્ટરેસ્ટ રેટ સારા છે. અને જોડે જોડે એક જ વસ્તુ થઈ રહી છે કે સપ્લાય ઓછો છે. એટલે હું કસ્ટમરને કહીશ કે આ ફેસ્ટિવલ ટાઈમ ઇઝ અ ગ્રેટેસ્ટ એન્ડ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ટુ હેવ અ
યોર ઓન હોમ અત્યારે પોતાનું ઘર કરવા માટેનો બેસ્ટ ચાન્સ છે. ધીરે ધીરે કદાચ બાયસ માર્કેટમાંથી એ સેલ્સ માર્કેટ પર થઈ શકે આવતા વર્ષે બે ક્વાર્ટરમાં. એટલે હું બધાને ગ્રાહકોને સીએનબીસીના માધ્યમથી બધાને કહું છું કે આ બહુ જ અમૂલ્ય તક છે. હું છેલ્લી તક તો ના કહી શકે પણ બહુ સારી તક છે કે આપણા ઘર આપણા લોકેશનનું આપણા ચોઈસનું આપણે જલ્દી લઈએ. અને ફોર્ચ્યુનેટલી એવું થયું છે કે ક્રેડાઈના અલગ અલગ પ્લેટફોર્મ અને ગવર્મેન્ટના સરકારથી લોકો સારા પ્લાનિંગ સારા એલિવેશન સારી ક્વોલિટી બીકોઝ ઓફ રેરા ઓલ્સો સારો કોન્ફિડન્સ આવ્યો છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગ્રીન ડેવલપમેન્ટ સારું થઈ ગયું છે. લોકોની ડિમાન્ડ વધી છે. એટલે ખૂબ સારા સંજોગો કહી શકાય આવનારા. હું કઈ આ દિવાળી કે આવતી દિવાળી વાત નથી કરતો. નેક્સ્ટ દસકો આખો દસ વર્ષ એ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીનો હશે. રિયલ એસ્ટેટ કમર્શિયલ ફાર્મ હાઉસ પ્લોટિંગ વેરહાઉસિંગ કોમર્શિયલ બધી જ રીતે. પણ આપણે સ્ટાર્ટ રેસિડેન્શિયલથી કરીએ એકદમ અત્યારે સારું વાતાવરણ સારું રિસ્પોન્સ આપણે જોઈ રહ્યા છીએ. તમે રેસિડેન્શિયલની વાત કરી તો હું આગળ ડિમાન્ડ પર જાઉં એના પહેલાં હજી કમર્શિયલ વિશે જાણવા માગીશ. કારણ કે કમર્શિયલ સેગમેન્ટને સૌથી મોટો ડેન્ટ પડ્યો છે આ કોવિડમાં. હજુ પણ લોકો વિચારી રહ્યા છે કે ખરેખર ઇન્વેસ્ટમેન્ટ કરવું કે નહીં. શું રેસિડેન્શિયલમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે કમર્શિયલમાં કરવું? એક્ચ્યુઅલ કમર્શિયલની સ્થિતિ શું છે અત્યારે? સાચું કહું તો કોમર્શિયલ સૌથી લેટ રિવાઇવ થયું છે. કારણ કે વર્ક ફ્રોમ હોમ આપણને બધાને ખ્યાલ હતી. હજી ઘણી બધી એમએનસી અને ઘણી બધી બેંક્સ અને ઘણા બધા લોકો હજી ધીરે ધીરે 15%, 20%, 30%, 40% સુધી આવ્યા છે. મેં પરમ દિવસે સમાચાર સામે વિપ્રોએ જાહેર કર્યું કે તમામે તમામ સ્ટાફ ડિસેમ્બર સુધીમાં એ લોકોનો ઓફિસમાં સ્ટાર્ટ થઈ જશે. ફોલોઈંગ બધા જ લોકો જો આપણે જોઈ શકતા હોય કે દરરોજના અત્યારે 80 લાખથી કરોડ લોકો જો વેક્સિનેટેડ થતા હોય તો મને નથી લાગતું કે નવેમ્બર ડિસેમ્બરથી વધારે કંઈ મોડું થાય ફૂલ ડબલ ડોઝ વેક્સિનેટેડ કરતા. એટલે કોમર્શિયલમાં ધીરે ધીરે રિવાઇવલ આવી રહ્યું છે. રેસિડેન્શિયલ કરતાં ઘણું મોડું છે. પણ ઓવરઓલ ઇન્ડસ્ટ્રી ને ઓવરઓલ સર્વિસ સેક્ટર ફાઇનાન્સ સેક્ટર કે ફાર્મા સેક્ટરને જોતા કોમર્શિયલ પણ બહુ જલ્દી એકદમ શાર્પ રાઈઝ આવશે ફ્રોમ ડિસેમ્બર જાન્યુઆરીથી. એટલે જે લોકો ઇન્વેસ્ટમેન્ટની કે કંઈ રાહ જોતા હોય કે કોઈ કરતા હોય તો મારો એમને પાક્કો અનુરોધ છે કે ડિસેમ્બરથી સારા કોમર્શિયલમાં રિઝલ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી આવતી થઈ જશે અને એનું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ પણ સારું ડેફિનેટલી મળશે કોમર્શિયલમાં. ડેફિનેટલી. તો અત્યાર સુધીની ચર્ચાનું કારણ એમ જ નીકળે છે કે તમને જો ઘર લેવું હોય તો આ ફેસ્ટિવલ સિઝન મોડામાં મોડી તમારા માટે બેસ્ટ સાબિત થશે. કારણ કે લોએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ છે અને તમે જો અત્યારે જે રેટ્સ મળી રહ્યા છે કદાચ આવતા વર્ષે ન મળે. કારણ કે ભાવ વધારો પણ અહીંયા જોવા મળશે અને કમર્શિયલ પણ ફાઇનલી હવે આપણને સાંભળવા મળી રહ્યું છે કે કમર્શિયલમાં પિકઅપ થશે. તો ડેફિનેટલી આગળ આપણી નજર રહેશે આ રિયલ એસ્ટેટ માર્કેટ પર. હજી ઘણી ચર્ચા બાકી છે પણ તે પહેલાં લઈએ એક નાનકડો વિરામ. એક નાનકડા વિરામ બાદ સ્વાગત છે. આપણી સાથે જક્ષય શાહ જોડાયેલા છે. ત્યારે જક્ષયજી હું આપથી જાણવા માગીશ કારણ કે હાલમાં જ આપણે જોયું ડિમાન્ડ સપ્લાય. ત્યારે મુંબઈમાં એમ થયું કે હવે ડિમાન્ડ ઘણી છે પણ જેવા જોઈએ છે એવા ઘર નથી મળી રહ્યા. પહેલાં પણ આ સિચ્યુએશન હતી પણ એ અલગ હતી. પણ તમે એકચ્યુઅલી કઈ રીતે જુઓ છો? કારણ કે તમે આખા ઇન્ડિયાને જુઓ છો, ડિમાન્ડ કયા સિટીઝમાં સૌથી વધારે ઇમર્જ થઈ છે? અપાર્ટ ફ્રોમ ધ ઇન્ટરેસ્ટ રેટ એન્ડ અપાર્ટ ફ્રોમ ધ પેન્ડેમિક અને અવેલેબિલિટી કરતા અર્બન લોકલ બોડી સ્ટેટ ગવર્મેન્ટ બીકોઝ કે લેન્ડ ઇઝ અ સ્ટેટ સબ્જેક્ટ રૂલ્સ ઇઝ અ સ્ટેટ સબ્જેક્ટ એટલે ડિફરન્ટ ડિફરન્ટ રિજિયનમાં સ્ટેટ ગવર્મેન્ટ અને અર્બન લોકલ બોડીઝનો કેટલો સપોર્ટ છે એના પર પણ બજાર માર્કેટ ખૂબ એને પર નિર્ભર કરે છે. મહારાષ્ટ્ર બહુ બેસ્ટ દાખલો છે. ઘણા બધા બીજા રાજ્યોએ પણ કર્યું છે થોડું થોડું કર્ણાટક ને બધા, પણ મહારાષ્ટ્ર હેઝ પ્રુવન બેસ્ટ બિઝનેસ ફ્રેન્ડલી ને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી હાઉસિંગ ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી સ્ટેટ એન્ડ કોર્પોરેશન. કારણ કે એમને સ્ટેમ્પ ડ્યુટીમાં પણ જે ઘટાડો કર્યો અને બીજા પ્રાઇસીસમાં મહારાષ્ટ્ર અને મુંબઈએ લીડ કર્યું આ પેન્ડેમિકમાં આખા ઇન્ડિયાની હાઉસિંગ ઇન્ડસ્ટ્રીને, એમાં મને કહેવામાં કોઈ સંકોચ નથી. અને ખૂબ સારા સ્ટેપ લીધા. ફોલોઈંગ બધા ઘણા બધા સ્ટેટે લીધા. પણ બોમ્બે મહારાષ્ટ્ર રિવાઇવ થયા પછી હૈદરાબાદ, હૈદરાબાદમાં તો ઓલરેડી સારું થઈ રહ્યું હતું. ગુજરાત માર્કેટ ખૂબ સારું છે. જમીન અને વેરહાઉસ અને ઇન્ડસ્ટ્રી અને પ્લોટ એન્ડ ડેવલપમાં ખૂબ સારું ગુજરાતનું માર્કેટ છે. બેંગ્લોરમાં થોડુંક ઓછું હતું, એ પાછું રિવાઈવ થઈ ગયું. ચેન્નઈ ઇઝ ઓલ્સો, દિલ્હી સૌથી એનસીઆર રિજન સૌથી મોડો છે કારણ કે ત્યાં બીજા બધા ઘણા બધા પ્રોબ્લેમ
કસ્ટમર ને કેનેડાના બધા છે, હવે ધીરે ધીરે એ પણ અમારે બહાર આવી રહ્યા છે. આઈ થિંક સૌથી લાસ્ટ માર્કેટ જો રિવાઇવ થયું હોય કે થવાનું હશે તો એનસીઆર હશે. બાકીના બધા જ માર્કેટ મુંબઈ એ લીડ કર્યા પછી ઘણા બધા માર્કેટ સ્ટેબલ થઈ ગયા છે. અને પ્રાઇસ રેન્જમાં કોઈ બદલાવ આવ્યો છે? આપણને ખ્યાલ છે બધા જ કહી શકાય ટિકિટ સાઈઝના ઘરોમાં ડિમાન્ડ તો છે, પણ શું ભાવમાં ઘટાડો છે, વધારો છે, ક્યાં તમને આ ડેવલપમેન્ટ જોવા મળી છે? નહીં નહીં, ઘટાડો તો સાચું કહું તો પોસિબલ જ નથી. એટલા માટે કે સ્ટીલ અને સિમેન્ટના રેટ તમને ખ્યાલ હશે, તમારા ત્યાં માધ્યમથી સીએનબીસીના માધ્યમથી પણ ઘણી વાર અમે કમ્પ્લેન ગવર્મેન્ટ અને સરકારને કરી છે. એટલે કે લુકિંગ ટુ ધ લેબર ફોર્સ, લુકિંગ ટુ ધ મટીરિયલ પ્રાઇસ, પ્રાઇસ ઘરમાં તો કોઈ સવાલ હતો જ નહીં. અને તમે હમણાં જ આપણે ચર્ચા કરી કે ડિમાન્ડ પણ એટલી બધી છે અને સામે સપ્લાય એટલો છે નહીં. એટલે હું એવું નથી કહેતો કે ભાવ ખૂબ વધી ગયા છે, પણ ઘટવાનો તો કોઈ શક્યતા નથી અને પોસિબલ પણ નથી. એટલે અત્યારે સારા પ્રમાણમાં જે કહેવાય કે જે બાયસ માર્કેટ વિથ અ સ્ટેબલ એન્ડ સસ્ટેનેબલ માર્કેટના છે, ખૂબ મોટી આવી ગઈ છે એવું નથી, પણ ભાવ ઘટવાની તો કોઈ શક્યતા છે જ નહીં અને ઘટવાના પણ નથી. કદાચ 10-15% વધશે એવું તો ચોક્કસ દેખાઈ રહ્યું છે આ ફેસ્ટિવલમાં. ચોક્કસ જક્ષયજી, તમે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું એક આયોજન કરી રહ્યા છો, તમે એને બનાવી રહ્યા છો. તમે જુઓ જે રીતે અત્યારે લોકો હેલ્થ કોન્શિયસ થયા છે અથવા તો હેલ્થ માટે સજાગ થયા છે એમ કહી શકાય, એવા એમ્યુનિટીઝની પણ કેટલી ડિમાન્ડ વધી છે રિયલ એસ્ટેટમાં? તો આ પેન્ડેમિકમાં બે વસ્તુ બહુ આપણે બહુ મોટી લોકોએ શીખવા જેવી કે જોઈ કે નવી વસ્તુ થઈ. હેલ્થ ઓરિયન્ટેડ, હેલ્થમાં પણ સેલ્ફ સફિશિયન્ટ એટલે આત્મનિર્ભરતા કેવી રીતે કે પોતાની જાતે નોટ ડિપેન્ડન્ટ અપોન ધ પેરામેડિકલ મેડિકલ સ્ટાફ ફોર ધ પોતાના ફેમિલીના હેલ્થ માટે, એટલે કે પોતે સારી રીતે પોતાની હેલ્થ ફિટનેસ રાખે, સારું ખાવાનું ખાય, કે પછી નજીકમાં કોઈ જગ્યાએ એક્સરસાઇઝ કરે, યોગા પ્રાણાયામ કરે, એવું એમને ખુલ્લી જગ્યા મળે. એટલે કે અમે એવું વિચાર્યું આજથી 4 વર્ષ પહેલા, ત્યારે તો પેન્ડેમિક હતું નહીં 5 વર્ષ પહેલા, કે ભાઈ હેલ્થ જ એવી વસ્તુ છે કે 7 વર્ષથી માંડીને 70 વર્ષના વયોવૃદ્ધ સુધીને એક હેલ્થ સ્પોર્ટ્સ, હેલ્થ નોટ ઓનલી ફિટનેસ પણ સ્પોર્ટ્સ જોડે, એ એક પોતાનો એક અભિન્ન અંગ થઈ ગયું છે જીવનશૈલીનું. એટલે અમે વિચાર્યું હતું અને હવે પેન્ડેમિકમાં તો એ ઘણું પુરવાર થઈ ગયું. 6 એકરમાં અમે સ્પોર્ટ્સ એકેડેમી કરી છે અને લગભગ ક્રિકેટ અને ગોલ્ફ સિવાય એવરીથિંગ ઓલિમ્પિક સાઇઝનું છે ત્યાં આગળ, અને એની આસપાસ અમે હાઉસિંગ નિર્માણ કર્યું છે અને ખૂબ સારો સપોર્ટ એમાં મળ્યું છે. એટલે કે એક હેલ્થ રિલેટેડ, ફિટનેસ રિલેટેડ, છૂટી મોટી જગ્યાઓ ક્લબ હાઉસમાં, યોગાની જગ્યાઓ, છોટો ગાર્ડન, આ બધાની નવી લોકોની ડિમાન્ડ આવી અને નવી જરૂરિયાત આવી. સેકન્ડ, પ્લોટેડ ડેવલપમેન્ટ, ફાર્મ હાઉસીસ, ગોલ્ફ કોર્સ ડેવલપમેન્ટ, આ બધું ખૂબ વધી ગયું કારણ કે લોકોને છૂટી હવા જોઈએ છે. અર્બન કેઓસ થી દૂર અમદાવાદ કે મોટા સિટી બોમ્બે હૈદરાબાદ થી દૂર, કલાક દૂર સારા ફાર્મ હાઉસની સ્કીમો કે લોકોને ત્યાં વીકેન્ડ ત્યાં આગળ ગાળવું છે. એટલે આવી એક નવો ટ્રેન્ડ આવ્યો જે 4-5-3 વર્ષ પહેલા ખૂબ એમાં બહુ જ ડિમાન્ડ હતી ને ખૂબ અલગ રીતે લોકો જોતા હતા. ત્રીજું થયું કે મેગ્નેટ સિટીઝ, કે શહેરથી દૂર પણ જ્યાં પબ્લિક સપોર્ટ કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સારું હોય અને સરકાર જે રીતે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે પછી એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે, એટલે જે મોટા ઇકોનોમિક ડ્રાઈવર સિટીઝ એની આસપાસના ફાર્મ હાઉસીસ, લોજિસ્ટિક સપોર્ટ કે પછી મેગ્નેટ સિટીઝ, એ બધાનું ડેવલપમેન્ટ પણ ખૂબ વધી ગયું. લોકો બહાર જવા માટે પ્રેરાયા, પ્રોવાઈડેડ કે એમને સારું ટ્રાન્સપોર્ટેશન અને પબ્લિક ટ્રાન્સપોર્ટ મળે. આ બે વસ્તુ બહુ મોટી થઈ છે કે હેલ્થ રિલેટેડ સ્પોર્ટ્સ વાળું અને બીજું કે લીઝર અને ફાર્મ હાઉસ પ્લોટેડ સ્કીમમાં ખૂબ રસ દાખવ્યો છે. બોમ્બેમાં તમે જોશો કે અલીબાગના બધામાં ફાર્મ હાઉસમાં લોનાવાલા કેટલા બધા લોકોએ અત્યારે તમને જગ્યા નહીં મળે. અમદાવાદમાં બી હાલત છે, હૈદરાબાદમાં પણ એ હાલત છે, બેંગ્લોરમાં પણ તમે બેંગ્લોરની આસપાસના જેટલી મોટી જે વિલાઓ, લક્ઝુરિયસ વિલાના પ્રોજેક્ટ હતા કે પછી ગોલ્ફ પ્રોજેક્ટ હતા કે જ્યાં કોઈ બુકિંગ એટલા બધા થતા નથી, અત્યારે ક્યાંય જગ્યા નથી. તો દેટ મીન્સ કે એક સારા, એક નવી વસ્તુ બે આ લોકડાઉનમાં આપણે જોઈ છે અને એનો નવો ટ્રેન્ડ આવ્યો છે. તો ડેફિનેટલી હવે કન્સેપ્ટ બદલાતો જાય છે, ઘર પ્રત્યેનો જે જોવાનો નજરિયો છે એ કમ્પ્લીટલી બદલાઈ ગયો છે અને સેલ્ફ સેન્ટ્રિક, તમે જો બરાબર હશો તો તમે ઘરમાં રહી શકશો અને હેલ્ધી વેલ્ધી રહી શકશો. બીજું, કારણ કે આ હેલ્ધી વેલ્ધીની વાત કરી ત્યારે એમ થયું કે બધાની હેલ્થ સારી રહી જ સારું છે, પણ ઘણા ડેવલપર્સની ફિનાન્શિયલ હેલ્થ બગડી ગઈ કારણ કે જે બ્રાન્ડેડ હતા એમને તો વાંધો નહીં આવ્યો, પણ જે નોન બ્રાન્ડેડ હતા એમને કદાચ મોટો ફટકો આ કહી શકાય પડ્યો છે, જેમના અડધા પ્રોજેક્ટ જેમ તેમ બનીને ઊભા છે. શું એવા મર્જર એન્ડ એક્વિઝિશન્સ થઈ રહ્યા છે? શું એમને મદદ કરવા માટે ઇન્ડસ્ટ્રી બોડીઝ આગળ આવી રહી છે? સી, એક તો ગવર્નમેન્ટ સ્વામિનાથન કર્યું છે તમને ખ્યાલ હશે, બીજું કે અનફોર્ચ્યુનેટલી સાચું કહું તો એટલો બધો સપોર્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટમાંથી નથી આ ઇન્ડસ્ટ્રીને,
મર્જર એક્વિઝિશન થાય અને કોઈ મોટા ડેવલપર કોઈ સ્કીમ લઈ લે એ અંદર ઇન્ડસ્ટ્રી ટુ ઇન્ડસ્ટ્રી થાય છે, પણ જોઈએ એવો ફાઇનાન્શિયલ સપોર્ટ ફાઇનાન્સ ગવર્મેન્ટમાંથી કે ફાઇનાન્શિયલ સપોર્ટ ઇન્સ્ટિટ્યુશનમાંથી નથી મળ્યો. કે એકચ્યુઅલી અમને ક્યારના અમે જે ડિમાન્ડ કરી રહ્યા છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસ, કે અમને જમીન માટે પૈસા જોઈએ કે પછી અમને બાંધવા માટે પૈસા, એ એકચ્યુઅલી ઇન્ફેક્ટ ના થયું. અને એનાથી વધારે એવું થયું દુકાળમાં અધિક માસ કે અમુક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ જે હાઉસિંગમાં ફાઇનાન્સ કરતી એ પણ નબળી પડી ગઈ. એટલે સૌથી વધારે અમને હું તો આ આપના સીએનબીસીના માધ્યમથી ને ક્રેડાઈના ડેવલપર કે દુનિયા ભારતના બધા ડેવલપરને સલામ મારું છું કે જરા પણ બહાર કે ગવર્મેન્ટના ફાઇનાન્સ કોઈ જાતના ઇકોસિસ્ટમના સપોર્ટ વગર પણ આટલું બધું સારું રેઝિલિયન્સી બતાવીને આટલો સારો બિઝનેસ કર્યો. એટલે હવે અમારા પોતાના તાકાત ઉપર દરેક ડેવલપર પોતાનું કામ કરે છે. અમને કોઈ એવું સરકાર તરફથી કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ તરફથી કે આરબીઆઈ તરફથી કોઈ મોટા જમીનના પૈસા મળી ગયા એવું કશું છે નહીં. એટલે હું તો બહુ જ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીના ડેવલપર્સને સલામ આપવા માંગુ છું કે પોતે પોતાના પગ પર ઉભા રહીને આપણી મોટી જરૂરિયાત હાઉસિંગ ઇન્ડસ્ટ્રીને આપણા દેશની જરૂરિયાત દરેકના માથે છત આપવાનું કામ આ ડેવલપર કરી રહ્યા છે. એટલે ખાલી ડેવલપર નથી પણ નેશન બિલ્ડર છે. સંતોષ કહીશ બંનેમાં થોડોક પાતળી રેખા છે. અમને રેરા થી સંતોષ છે અને એનાથી ઇન્ડસ્ટ્રીમાં અને કસ્ટમરમાં કોન્ફિડન્સ આવે છે. થોડા પ્રેગ્મેટિક વ્યૂ રેરા અપનાવશે તો કોન્ફિડન્સ વધશે. અને ઘણા બધી જગ્યાએ ક્રેડાઈ ઓલરેડી રેરાની જોડે કસ્ટમરની જોડે રહીને અમે બધા કસ્ટમર ગ્રીવન્સીસ સોલ્વ કરીએ છીએ. અને અમે હજી કહીએ છીએ કે જે રીતે એન્વાયરમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એનજીટી છે એવી જ રીતે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીનો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો રેરા થ્રુ કોન્સોર્ટિયમ હોય કે કોઈ લિક્વિડેશન હોય, કોઈ મર્જર હોય, કોઈ સ્વામિનાથ ફંડ હોય કે સરકારને, તો રેરા શુડ બી અ ફર્સ્ટ પોર્ટ ઓફ કોલ ફોર એની. કારણ કે એ રેરાનું એટલું કોર્ટને પણ ખબર, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીનું કોર્ટને પણ નથી ખબર પડતી કે પોલીસને પણ ખબર નથી પડતી કે રેવન્યુ કોર્ટને પણ એટલી ખબર નથી પડતી જેટલી રેરાને ખબર પડશે. એટલે મને એવું લાગે હજી વધારે રેરાને ટીત આપવા જોઈએ. રેરાએ સમયને માન આપી ડેવલપર સાથે પણ જરા પણ કસ્ટમરનું હિત ના બગડે એ રીતે ડેવલપરને પણ એટલી રૂમ અને એટલી જગ્યા અને એટલું કમ્ફર્ટ લેવલ રહેવા પણ આપવું પડશે. તો આઈ થિંક વિન વિન સિચ્યુએશન થશે અને આવનારા વર્ષોમાં આપણે વધારે સારી રીતે બધા જોડે આગળ જઈ શકશું દેશના વિકાસમાં. જક્ષયજી ઘણી ડિટેલમાં ચર્ચા થઈ છે, ખૂબ ખૂબ આભાર આપનો સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા અને આ પ્રોસ્પેક્ટિવ અમારા સામે. સીએનબીસીના બધા દર્શકોને મારા ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. થેન્ક યુ સર. થેન્ક યુ. ટેક કેર. તમે જો પ્રોપર્ટી ગુરુમાં આપણે ડિટેલમાં ચર્ચા કરી કે અત્યારે ઇકોનોમીની હેલ્થ સાથે રિયલ એસ્ટેટની હેલ્થ કેવી છે અને આગળ શું પ્રોસ્પેક્ટ બની રહ્યા છે. તો હાલ પૂરતું આટલું જ, પણ તમને કોઈ પણ સવાલો હોય તો તમે અમને ફેસબુક અને ટ્વિટર પર મોકલી શકો છો. અને અત્યારે જ હાલ પૂરતું આટલું. નમસ્કાર.